नमस्कार विद्यार्थी मित्रों, आधारशिला संकुल द्वारा आयोजित ऑनलाइन एजुकेशन में आप सबनु स्वागत छे। हूँ हिरण प्रजापति तमारू स्वागत करी रही छु। हूँ धोरण 8 में गणित विषय भणावानी छु। अहीं हूँ तमने गणित में धोरण 8 नो प्रथम प्रकरण सम्मेय संख्या विषय माहिती पूरी पाड़ीश। बाळको, आपणे ज्यारे गणित विषय भणता होईए तो तमने गणित विषयना दरेक टॉपिकनो ख्याल आवे एटला माटे शक्य होय तो तमारी पासे एक नोटबुक अने पेन राखो तो खूब सारो, जेथी करीने तमे दरेक टॉपिक नोट डाउन करी शको। जो तमारी पासे टेक्स्टबुक होय तो एने पण तमे ओपन राखी शकशो। हवे हूँ तमने अहीं टॉपिक टू टॉपिक दरेक वस्तु समझावा जई रही छू। तमे जोई शको छो बोर्ड पर आपणे प्रकरण 1 सम्मेय संख्यानी शुरुआत करी छे। हवे अहींया मारे तमने जो सम्मेय संख्या शीखवाडवी होय तो एनी पहेला मारे तमने पुनरावर्तन एटले के अगाउना धोरणोमां तमे कई संख्या शीखी गया छो एना विशे माहिती आपवी पड़े। बाळको, तमे जाणता ज हशो के अगाउना धोरણોમાં આપણે જે સંખ્યાઓ શીખી ગયા છીએ એની શરૂઆત થાય છે 1 2 3 4, એવી તો અસંખ્ય સંખ્યાઓ છે। તો અહીંયા હું તમને માહિતી એવી આપવા માંગુ છું કે એટલું તો કહી શકશ તમને કે જે આપણે નાના ધોરણોથી ભણતા આવ્યા છીએ ને, એટલે કે પહેલા બીજા ધોરણથી, એ જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ હું તમને ધીરે ધીરે સમજાવવા જઈ રહી છું ફરીથી, પરંતુ એ સંખ્યાઓનું એક નામ છે, એ નામ અહીંયા આપણે હવે જાણીશું। તો શરૂઆત કરીએ છીએ આપણે પુનરાવર્તન એટલે કે અગાઉના ધોરણમાં ભણેલી સંખ્યા, પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા એને અંગ્રેજીમાં એટલે કે ઇંગ્લિશમાં કહીશું નેચરલ નંબર। હવે નેચરલ નંબરનો પ્રથમ અક્ષર તમે જુઓ છો એન થી સ્ટાર્ટ થાય છે, તો આ પ્રાકૃતિક સંખ્યાને સાંકેતિક રૂપે જો દર્શાવવી હોય તો એને એન વડે દર્શાવાય। બાળકો, આ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે તો તમે જોઈ રહ્યા છો, ઉદાહરણ છે એન બરાબર, અહીંયા પ્રાકૃતિક સંખ્યામાં દેખાય છે શેનો સમાવેશ થાય છે 1 2 3 4, અને પાછળ જે આ 3 ટપકા દર્શાવે છે તમે બધા જાણતા જ હશો કે સંખ્યાઓ અસંખ્ય છે। હંમેશા યાદ રાખો આ પાછળના ટપકા એ અસંખ્ય સંખ્યાઓનું નિદર્શન કરે છે। હવે અહીંયા n માં આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે। તમે જુઓ કે અહીંયા જે n છે એટલે કે પ્રાકૃતિક સંખ્યા છે એની શરૂઆત 1 થી થઈ છે, તો તમે એમ પ્રશ્ન થાય કે ચલો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો તમે જુઓ આપણે જોઈ શકીએ છીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા થશે 1। હવે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાની વાત કરીએ તો શું સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે ના મળે? કેમ? કારણ કે બાળકો, પ્રાકૃતિક સંખ્યાઓ તો અસંખ્ય છે। આપણે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મેળવવી હોય તો તે ન મળે, બરાબર? તો અહીંયા તમે સૌથી પહેલા પ્રાકૃતિક સંખ્યાની માહિતી મેળવી। હવે આપણે પ્રાકૃતિક સંખ્યા બાદ બીજી સંખ્યા તરફ જઈશું, એનું નામ છે પૂર્ણ સંખ્યા। પૂર્ણ શબ્દ એનો અર્થ તમે જાણો છો કે સંપૂર્ણ, આખું, એટલે કે હવે બધી જ સંખ્યાઓનો લગભગ આપણે સમાવેશ કરવા જઈ રહ્યા છીએ। તો અહીંયા ધ્યાનથી તમે જુઓ કે પૂર્ણ સંખ્યા એને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર। હોલ નંબરમાં તમે જુઓ છો કે ડબલ્યુ થી સ્ટાર્ટ થાય છે, તો આપણે પૂર્ણ સંખ્યાને સાંકેતિક રૂપે દર્શાવવું હોય તો એને આપણે ડબલ્યુ વડે દર્શાવી શકાય। ડબલ્યુમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો ડબલ્યુમાં તમે જુઓ સંખ્યાની શરૂઆત થાય છે 0 થી, એટલે કે 0 1 2 3 4, અને અહીંયા પાછળ જોઈ શકો અસંખ્ય સંખ્યાઓ આવી રહી છે। હવે આ ડબલ્યુ પણ અસંખ્ય છે। હવે અગાઉના પ્રશ્નની જેમ જ
આમાં પણ પ્રશ્ન થાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા થશે શૂન્ય, એટલે કે ઝીરો. જ્યારે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો બાળકો અગાઉ ભણ્યા હતા એમ જ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા ન મળે. કેમ ના મળે? કારણ કે પૂર્ણ સંખ્યાઓ તો કેવી છે? અસંખ્ય. તો અહીંયા બાળકો આપણે બે સંખ્યાઓનું આપણે જ્ઞાન મેળવ્યું. પ્રથમ પ્રાકૃતિક સંખ્યા, ભૂલી ના જતા એમાં 1 2 3 4 અસંખ્ય આવે, અને ત્યારબાદ પૂર્ણ સંખ્યા જેની શરૂઆત થાય 0 1 2 3 4. એક વસ્તુ તમે ધ્યાનથી જુઓ કે અહીંયા પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા સમાઈ જાય છે, એટલે કે ડબલ્યુમાં શરૂઆત 0 થી થાય છે, પરંતુ જે પાછળની સંખ્યા છે એ પ્રાકૃતિક છે. તો આપણે એમ કહીએ કે n એ ડબલ્યુમાં સમાઈ જાય છે. હવે આપણે ત્રીજી સંખ્યા તરફ જઈશું, એટલે કે એનું નામ છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને ઇંગ્લિશમાં ઇન્ટીજર્સ નંબર કહેવાય, પરંતુ પૂર્ણાંક સંખ્યાને ભલે ઇન્ટીજર્સ નંબર કહેવાય, પરંતુ એને સાંકેતિક રૂપે આપણે ઝેડ થી જ દર્શાવી શકીએ છીએ. હવે હું તમને એક વાત યાદ દેવડાવીશ કે તમે જ્યારે નાના ધોરણમાં હતા ત્યારે તમે સંખ્યા રેખા ભણ્યા હતા. સંખ્યા રેખામાં તમે જાણો છો એમ કે અહીંયા દર્શાવી છે સંખ્યા રેખા. બધા વિદ્યાર્થીઓ ધ્યાનથી જોશે કે આ સંખ્યા રેખા એટલે કે બંને બાજુથી અનંત અંતર સુધી વિસ્તરેલી છે, જેમાં બંને બાજુએ જો આપણે સંખ્યાઓનો સમાવેશ કરીશું તો સંખ્યાઓ બંને બાજુ અસંખ્ય જ મળશે. પણ આ સંખ્યા રેખામાં છે શું? તો સંખ્યા રેખામાં ધ્યાનથી જુઓ તો અહીંયા ધન પૂર્ણાંક લખ્યું છે મેં, ત્યારબાદ શૂન્ય, અને આ બાજુ લખ્યું છે ઋણ પૂર્ણાંક. હવે ધન પૂર્ણાંક એટલે શું? તો ધન પૂર્ણાંક એટલે કે એની વ્યાખ્યા કંઈક આ રીતની થશે, તમે અગાઉના ધોરણમાં ભણીને જ આવ્યા છો કે જો શૂન્યની જમણી બાજુ જઈએ તો સંખ્યા રેખા ઉપર શૂન્યની જમણી બાજુએ મળતી તમામ સંખ્યાઓને ધન પૂર્ણાંક કહીએ છીએ. હવે સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુ જઈએ તો શૂન્યની ડાબી બાજુએ મળતી તમામ સંખ્યાઓને ઋણ પૂર્ણાંક કહીશું. તો બાળકો અહીંયા તમને હું પૂર્ણાંક સંખ્યાઓ ભણાવવા જઈ રહી છું. પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય, અથવા તો આપણે એમ કહીશું કે પૂર્ણાંક સંખ્યાઓને શેના વડે દર્શાવાય? તો પૂર્ણાંક સંખ્યાઓનું સાંકેતિક રૂપ છે, મતલબ કે સંકેતમાં ઝેડ વડે દર્શાવાય છે. હવે ઝેડમાં એટલે કે પૂર્ણાંક સંખ્યામાં કોનો કોનો સમાવેશ થાય? તો તમે અહીંયા બોર્ડ પર જોઈ શકો છો, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક. બાળકો અહીંયા ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક આ બધાનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. બાળકો અહીંયા આપણે પ્રાકૃતિક અને પૂર્ણમાં સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો ઉલ્લેખ કર્યો, અહીંયા પણ આપણે એનો ઉલ્લેખ કરી. તો જો સૌથી નાની અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યાની વાત કરીશું તો બંને સૌથી નાની અને સૌથી મોટી બંને સંખ્યાઓ આપણને ન મળે. કેમ ન મળે? કારણ કે આપણે જાણીએ છીએ કે પૂર્ણાંક સંખ્યાઓ ઋણ એ પણ અસંખ્ય છે અને ધન એ પણ અસંખ્ય છે. હવે આપણે આપણા મુખ્ય મુદ્દા એટલે કે મુખ્ય ટોપિક ઉપર જઈશું, જેનું નામ છે સંમેય સંખ્યા. અને તમે જાણો જ છો કે આપણા ચેપ્ટરનું નામ પણ સંમેય સંખ્યા છે. બાળકો અહીંયા તમે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા ભણ્યા. હવે મુખ્ય સંખ્યા એટલે કે સંમેય સંખ્યા સમજવાની છે, જે તમારા માટે નવી સંખ્યા છે. જુઓ અહીંયા ધ્યાનથી કે સંમેય સંખ્યાને ઇંગ્લિશમાં કહેવાય છે રેશનલ નંબર. હવે જો એને વ્યાખ્યાયિત કરવી હોય, જો એને વ્યાખ્યાયિત કરવી હોય તો આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? ધ્યાનથી જુઓ, સંમેય સંખ્યાની વ્યાખ્યા અહીંયા મેં લખી છે. બાળકો આને થોડી સારી રીતે સમજવી પડશે, કેમ? કારણ કે તમારા માટે અમુક શબ્દો થોડા નવા છે, સમજવા પ્રયત્ન કરજો. વ્યાખ્યા આ રીતની રહેશે, પી છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાને સંમેય સંખ્યા કહી શકાય.
અહીંયા આમ તો વ્યાખ્યા પતી જ જાય છે કે p / q સ્વરૂપની સંખ્યાને સમમિત સંખ્યા કહીશું પરંતુ આના નિયમ એવા છે કે અહીં p અને q એ પૂર્ણાંક સંખ્યા છે p અને q એ પૂર્ણાંક સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા એટલે p અને q ઋણ ધન કે શૂન્ય હોઈ શકે પરંતુ એક મહત્વનો નિયમ છે કે અહીંયા q એ 0 ના હોવો જોઈએ ધન કે ઋણ હોય તો ચાલશે પણ 0 હોવો જોઈએ નહીં તો બાળકો યાદ રાખવા માટે ખૂબ જ અગત્યની વ્યાખ્યા છે તમારે યાદ રાખવી પડશે અને સેલી પણ છે p / q સ્વરૂપની સંખ્યાને સમમિત સંખ્યા કહી શકાય જ્યાં p અને q ને તમે પૂર્ણાંક સંખ્યા છે એમ કહેજો પરંતુ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 આનો ઉલ્લેખ કરવો પડે વ્યાખ્યામાં હવે સમમિત સંખ્યાનું સાંકેતિક રૂપ સમમિત સંખ્યાને કયા સંકેત વડે દર્શાવીશું તો કેપિટલ Q વડે એને દર્શાવાય છે કેપિટલ Q એટલે કે આપણી સમમિત સંખ્યાઓમાં તો કઈ કઈ સંખ્યાઓ આવશે હવે આપણે વ્યાખ્યામાં સમજ્યા છીએ કે p / q સ્વરૂપની સંખ્યા બાળકો p / q સ્વરૂપની સંખ્યા એટલે કેવી સંખ્યા તો હું એમ કહીશ કે નાના ધોરણમાં ભણતા હતા એ બી અપૂર્ણાંક એટલે કે આપણે કહીએ અંશ છેદવાળી સંખ્યા અંશ અને છેદવાળી સંખ્યા તો અહીંયા તમે ઉદાહરણ જોઈ શકશો કે ઋણ સંખ્યાઓ શૂન્ય અને ધન સંખ્યા પરંતુ આમાં કેવી સંખ્યાઓ છે તો ઋણ પૂર્ણાંક એટલે કે -1 -2 -3 એવી પરંતુ ઋણ અપૂર્ણાંકનો સમાવેશ થાય છે જુઓ તમે ધ્યાનથી કે આ p / q એટલે આવી સંખ્યા હોય ઉપર નીચે એટલે કે અંશ છેદવાળી સંખ્યા -1 / 2 હું વધારે ઉદાહરણો વડે પણ કહી શકું જેમ કે 3/4 7/8 9/10 આવી બધી સંખ્યાઓ તો q માં સમાવેશ થશે ઋણ પૂર્ણાંકનો ઋણ અપૂર્ણાંકનો શૂન્યનો ધન અપૂર્ણાંક અને ધન પૂર્ણાંક બંને બાજુ આ સંખ્યાઓ અનંત અંતર સુધી વિસ્તરેલી છે અસંખ્ય છે સમમિત સંખ્યાઓ અસંખ્ય છે એટલે સમમિત સંખ્યાઓમાં પણ નાની મોટી સૌથી નાની મોટી સંખ્યાઓ મળી શકતી નથી યાદ રાખજો તમારો મુખ્ય ટોપિક સમમિત સંખ્યા છે અંશ છેદવાળી સંખ્યા હવે ધ્યાનથી જોતા જઈશું એક અગત્યની નોંધ એના આધારે આપણે ફરી એકવાર પણ સમજી લઈએ દરેક સંખ્યા n કઈ સંખ્યા પ્રાકૃતિક 1 2 3 4 એવી સંખ્યાઓ જે આખે આખી W માં સમાઈ જાય છે અહીંયા આ ચિહ્નનો અર્થ શું છે તો અહીંયા આ ચિહ્ન સબસેટ ઓફ એવું કહેવાય અહીંયા બોલાશે આ રીતે n સબસેટ ઓફ W મતલબ કે n આખે આખો W માં સમાઈ જાય છે W એટલે કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા 0 1 2 3 4 અસંખ્ય હવે W આખે આખો Z માં સમાઈ જાય છે Z એટલે આપણી પૂર્ણાંક સંખ્યા ઋણ પૂર્ણાંક ધન પૂર્ણાંક અને શૂન્ય વાળી અને આ Z આખે આખો Q માં સમાઈ જાય છે Q એટલે આપણી સમમિત સંખ્યા એટલે આપણે એમ કહી શકીએ કે સમમિત સંખ્યાઓમાં આપેલી બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે તો બાળકો અહીંયા તમે સમમિત સંખ્યા ભણ્યા એની વ્યાખ્યા પણ જોઈ શક્ય હોય તો એને વાંચી અને તૈયાર કરવી બાળકો હવે સમમિત સંખ્યાના ગુણધર્મો તરફ જઈશું એના માટે આપણે ગુણધર્મોને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું હવે બાળકો સમૃદ્ધતાના ગુણધર્મો ઉપર આપણે જઈશું સમમિત સંખ્યાના ગુણધર્મો જે છે એમાં સૌથી પહેલા સમૃદ્ધતાનો નિયમ આવશે સમમિત સંખ્યાના ગુણધર્મોમાં સમૃદ્ધતાનો પહેલો નિયમ એટલે શું સમૃદ્ધ શબ્દ તમારા માટે નવો છે સમૃદ્ધ થવું ઇંગ્લિશમાં એને કહેવાય ક્લોઝર મતલબ કે સમૃદ્ધ એટલે કે તેની નજીકનું આપણને જે પણ અહીંયા પ્રશ્ન હશે એનો જવાબ એની નજીકનો મળશે એને સમૃદ્ધ કહેવાય તો આપણે સમમિત સંખ્યાના પ્રથમ ગુણધર્મ એટલે કે સમૃદ્ધતામાં જોઈશું શું તો સમૃદ્ધ આપણે ત્રણ સંખ્યાઓ માટે જોઈશું પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા અને સમમિત સંખ્યા બાળકો સમૃદ્ધતાના પૂર્ણ સંખ્યાઓના ગુણધર્મ કોના માટે જોઈશું તો આપણે જે રેગ્યુલર હંમેશા ભણતા આવ્યા છીએ એવી ગાણિતિક ક્રિયાઓ એટલે કે
कई चार क्रियाओ मुख्य सरवाळो बादबाकी गुणाकार अने भागाकार आ चारेय गाणितिक क्रियाओ माटे समृद्धताना नियमो पूर्ण संख्या माटे चकासीशुं। तो अहींया मैं एक कोष्टक आल्युं छे एना आधारे आपणे आ वस्तु समजीए। तो बाळको जोईशुं के पूर्ण संख्याओ याद छे पूर्ण संख्याओ कई हती એ પહેલા યાદ કરાઈ દઉં કે 0 0 1 2 3 4 અનંત આ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા હતી। તો સૌથી પહેલી ક્રિયા પર જઈશું સરવાળો। સરવાળો કોનો? તો અહીંયા આપેલી બે પૂર્ણ સંખ્યાઓ 4 અને 9 તમે જાણો છો 4 અને 9 એ પૂર્ણ સંખ્યા છે। તો પૂર્ણ સંખ્યાઓ વચ્ચે સરવાળો કરવાથી જવાબ આપણને શું મળે છે? તો અહીંયા 4 વત્તા 9 કરવાથી જવાબ આપણને 13 મળશે। તો મળેલો જવાબ 13 સુપૂર્ણ સંખ્યા છે છે માટે આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સમૃદ્ધ છે। હવે આપણે બાદબાકીની ક્રિયા ચકાસીશું। બાદબાકીની ક્રિયામાં ફરીથી એ જ વસ્તુ 4 ઓછા 9 4 અને 9 પૂર્ણ સંખ્યાઓ છે પણ એમની વચ્ચે બાદબાકીની ક્રિયા કરવાથી જવાબ શું મળે છે? તો બાળકો આપણે જાણીએ છીએ સરવાળા બાદબાકીના નિયમો। અહીંયા 9 માંથી 4 જશે એટલે આવશે 5 પણ મોટા પદની નિશાની એટલે કે માઈનસ તો અહીંયા ઋણ 5 જવાબ મળે છે। ઋણ 5 શું પૂર્ણ સંખ્યા કહેવાય ના કહેવાય? માટે આપણે અહીંયા પૂર્ણ સંખ્યા સમૃદ્ધ બાદબાકીની ક્રિયા માટે નથી। તો તમે જોઈ શકો છો કે આપણે પ્રશ્ન પૂર્ણ સંખ્યાઓમાં લીધા છે પરંતુ જવાબ પૂર્ણ જ મળવો જોઈએ। પૂર્ણ ના મળે તો ક્રિયા સમૃદ્ધ નથી, મળે તો ક્રિયા સમૃદ્ધ છે। અહીંયા 4 ગુણ્યા 9 ગુણાકારની ક્રિયા ઉપર જઈશું તો ગુણાકારની ક્રિયામાં 4 ગુણ્યા 9 નો જવાબ શું મળશે? તો 4 9 36 36 એક પૂર્ણ સંખ્યા છે માટે ગુણાકારની ક્રિયા સમૃદ્ધ છે। હવે આપણે ભાગાકાર ઉપર જઈએ તો ભાગાકારની ક્રિયા પૂર્ણ સંખ્યા માટે સમૃદ્ધ છે। તો અહીંયા જવાબમાં 4 ભાગ્યા 9 ને આપણે આમ પણ દર્શાવી શકીએ 4 ભાગ્યા 9 4 ભાગ્યા 9 એ પી છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યા થઈ ગઈ જેનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થતો નથી માટે અહીંયા ભાગાકારની ક્રિયા સમૃદ્ધ નથી। તો અહીંયા આપણે શું સમજ્યા? પૂર્ણ સંખ્યાઓ માટે સમૃદ્ધતાના નિયમો સમજ્યા બરાબર, જેને તમે કોષ્ટકમાં પણ દર્શાવી શકશો, તમારી પુસ્તકમાં કોષ્ટક આપેલું જ છે। હવે પૂર્ણાંક સંખ્યા ઉપર જઈએ। પૂર્ણાંક સંખ્યાઓ બાળકો યાદ કરીએ એમાં સમાવેશ કોનો થાય છે? તો ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા। હવે ફરીથી એ જ પૂર્ણાંક સંખ્યાઓને કઈ કઈ ક્રિયાઓ માટે સમજીશું? તો મુખ્ય, સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયા માટે। ફરીથી એ જ વસ્તુ ઉદાહરણમાં આપણે પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ કરી શકીએ છીએ। ઉદાહરણમાં આપણે -11 વત્તા 7 એટલે કે -11 પૂર્ણ છે, 7 પણ પૂર્ણ છે, એમની વચ્ચે સરવાળાની ક્રિયા કરવાથી જવાબ શું મળશે? તો જવાબ આપણને મળે છે -4 -4 એ પૂર્ણાંક સંખ્યા છે માટે અહીંયા ક્રિયા સમૃદ્ધ છે। બાદબાકીની ક્રિયા માટે જોઈ લઈશું। તો બાદબાકીની ક્રિયા માટે શું પૂર્ણાંક સંખ્યા સમૃદ્ધ છે? તો જોઈએ જવાબ। -11 અને 7 વચ્ચે બાદબાકી કરવાથી આપણને જવાબ મળે છે -18। સરવાળા બાદબાકીના નિયમ પ્રમાણે આપણે જોઈએ તો -18 છે, -18 પણ પૂર્ણાંક સંખ્યા છે માટે ક્રિયા સમૃદ્ધ છે। એવી જ રીતે 11 × 7 તો 11 × 77 7 × 7 = 77 ક્રિયા સમૃદ્ધ છે કારણ કે 77 પૂર્ણાંક સંખ્યા છે માટે ક્રિયાને આપણે સમૃદ્ધ ગણીશું। ધ્યાનથી જુઓ બાળકો, મળેલા દરેક જવાબ પૂર્ણાંક છે, પૂર્ણાંક સંખ્યા છે માટે ક્રિયાઓ સમૃદ્ધ છે। હવે અહીંયા એક જવાબ જોઈ લઈએ ભાગાકારની ક્રિયા માટે। 11 ભાગ્યા 7 ઉપર જઈએ, તમે જાણો છો 11 ભાગ્યા 7 ને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ। યાદ કરો આ કઈ સંખ્યા છે, કેવું સ્વરૂપ છે? p છેદમાં q સ્વરૂપ। શું p છેદમાં q સ્વરૂપ પૂર્ણાંક સંખ્યાઓમાં આવે છે? નથી આવતું, માટે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ માટે ક્રિયા ભાગાકારની સમૃદ્ધ નથી। તો અહીંયા પૂર્ણ સંખ્યાઓ
पूर्णांक संख्याओ माटे समृद्धताना नियमो भण्या। हवे आपणे पूर्ण अने पूर्णांक बाद जईए छीए आपणी महत्वनी संख्या एटले के संमेय संख्या। व्याख्या मुजब संमेय संख्या એ p છેદમાં q સ્વરૂપની હોય છે। તો સંમેય સંખ્યાઓ માટે પણ એ જ મહત્વની ક્રિયાઓ સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર। સરવાળા માટે જોઈ લઈએ, અહીંયા સરવાળા આપણે કરીએ સંમેય સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ p છેદમાં q સ્વરૂપની સંખ્યાઓ। અહીંયા p છેદમાં q સ્વરૂપની સંખ્યા અહીંયા 2 લીધી છે 4 છેદમાં 7 6 છેદમાં 11 એની વચ્ચે સરવાળો કરવાથી જવાબ મળે છે 86 છેદમાં 77। નાના ધોરણમાં તમે ભણતા જ આયા છો કે આ રીતના વિષમછેદી અપૂર્ણાંકો હોય એટલે કે છેદ અલગ અલગ હોય ત્યારે આપણે છેદોનો લસાઅ લઈને આ ક્રિયાને આગળ વધારતા હોઈએ છીએ સરવાળાની ક્રિયા। હવે અહીંયા મળેલ સરવાળાની ક્રિયાનો જવાબ આ રીતનો છે 86 છેદમાં 77 માટે ક્રિયા સમૃદ્ધ છે। હવે બાદબાકીની ક્રિયા માટે પણ એ જ રીતે જોઈ લઈએ। તો બાદબાકીની ક્રિયા માટે અહીંયા હું તમને સમજાવીશ -5 છેદમાં 7 સંમેય સંખ્યા છે 2 છેદમાં 3 સંમેય સંખ્યા છે એ બંનેની વચ્ચે બાદબાકી કરવાથી જવાબ શું મળે છે। તો અહીંયા હું ફરીવાર તમને યાદ કરાવી દઉં કે વિષમછેદી અપૂર્ણાંકોનો આપણે હંમેશા લેતા હોઈએ છીએ લસાઅ 7 અને 3 નો લસાઅ મળે 21। હવે 21 અને 7 નો ભાગાકાર કરવાથી જવાબ આપણને કયો મળે તો 21 7 નો ભાગાકાર એટલે 3 3 ને જ્યારે 5 વડે ગુણીએ ત્યારે 5 તરી 15 એટલે -15 3 અને 21 નો ભાગાકાર કરવાથી મળે છે 7 તો 7 ને 2 વડે ગુણવાથી મળે છે -14 તો અહીંયા આ પ્રક્રિયાને આપણે પૂરી કરીએ તો -15 અને -14 નો જવાબ શું મળશે તો -15 અને -14 નો જવાબ મળે છે -29 અને છેદ છે 21। બોલો બાળકો કેવી સંખ્યા મળી તો સંમેય સંખ્યા મળી p છેદમાં q સ્વરૂપ મતલબ કે ક્રિયા સમૃદ્ધ છે। હવે ગુણાકારની ક્રિયા તરફ જઈએ। ગુણાકારની ક્રિયામાં મેં અહીંયા એક લીધી છે સંખ્યા માઇનસ અપૂર્ણાંક અને શૂન્ય આ બંને વચ્ચે ગુણાકાર કરવાથી શું મળે બધા બાળકો જાણે છે કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર મળે છે શૂન્ય। શૂન્ય પોતે સંમેય સંખ્યામાં આવી શકે છે માટે ક્રિયા સમૃદ્ધ છે। સંમેય સંખ્યાના ત્રણેય ગુણધર્મો આપણે જોયા ત્રણેય ક્રિયાઓ સમૃદ્ધ છે। ભાગાકારની ક્રિયા ધ્યાનથી જોવી પડશે। ભાગાકારની ક્રિયા માટે મેં અહીં બે સંખ્યાઓ લીધી છે એક છે -5 છેદમાં 3 એટલે કે ઋણ અપૂર્ણાંક અને ધન અપૂર્ણાંક એટલે કે 2 છેદમાં 5 હવે આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરો। ભાગાકારની ક્રિયા કંઈક આ રીતે દર્શાવું છું હું ધ્યાનથી જોજો ભાગાકારને અહીંયા ગુણાકારમાં પરિવર્તિત કરું છું તો -5 છેદમાં 3 ભાગ્યાના કરીશું ગુણ્યા તમને ધ્યાન પર હશે કે જ્યારે ભાગ્યાના ગુણ્યા કરીએ તો તેના પછી આવતી તરત સંખ્યાનું વ્યસ્ત થઈ જાય સ્વરૂપ વ્યસ્ત એટલે કે અંશ છેદમાં જાય છેદ અંશમાં આવે એટલે કે 5 છેદમાં 2 હવે આનો જવાબ શું મળશે તો આનો જવાબ આપણે મેળવીએ છીએ પાયો પાયો 25 અને 3 2 6 અને આ માઇનસ જવાબ મળે છે -25 છેદમાં 6 એ p છેદમાં q સ્વરૂપ છે તો એક નજરે એવું દેખાય છે કે આ ભાગાકારની ક્રિયા સંમેય સંખ્યા માટે સમૃદ્ધ છે તમારી પુસ્તકમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે પરંતુ અહીંયા જો હું સંખ્યા થોડી બદલું જેમ કે હું -5 છેદમાં 3 તો એમ જ રાખીશ પરંતુ એનો ભાગાકાર જો હું શૂન્ય સાથે કરું તો શૂન્ય સંમેય સંખ્યા છે આપણે એનો ભાગાકાર શૂન્ય સાથે કરી શકીએ તો આપણે વ્યાખ્યા યાદ કરો વ્યાખ્યામાં મેં શું કીધું હતું કે p છેદમાં q સ્વરૂપ હોઈ શકે પરંતુ q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મતલબ કે જે છેદ છે એ 0 હોવો જોઈએ નહીં અહીંયા આપણો છેદ શૂન્ય આવે છે તો ભાગાકારની ક્રિયા અહીંયા કેવી દર્શાવાય છે અહીંયા આ ભાગાકારની ક્રિયા અવ્યાખ્યાયિત થઈ જાય છે અવ્યાખ્યાયિત
એટલે આપણે એને બીજી રીતે એવું ભી કહી શકીએ કે સમમેય સંખ્યા સરવાળા માટે બાદબાકી માટે અને ગુણાકાર માટે સમૃદ્ધ છે પરંતુ ભાગાકાર માટે એ અવ્યાખ્યાયિત થાય છે અથવા એમ પણ કહી શકે સમૃદ્ધ નથી આ પરિસ્થિતિમાં તો બાળકો અહીંયા તમે ગુણધર્મ ભણ્યા સમમેય સંખ્યાનો પહેલો ગુણધર્મ સમૃદ્ધતાનો ગુણધર્મ હવે આપણે આગળના લેક્ચરમાં જોઈશું કે સમમેય સંખ્યાનો બીજો ગુણધર્મ આવે છે ક્રમનો ગુણધર્મ ત્રીજો ગુણધર્મ આવે છે જૂથનો ગુણધર્મ આ બંને ગુણધર્મો આ જ રીતે ભણવાના છે આ જ ગાણિતિક પ્રક્રિયાઓ માટે ત્યાં સુધી દરેક બાળકો આટલી વિગતને ફરીથી જોશે અને અભ્યાસ કરશે થેન્ક યુ